તાલુકા સંઘ ચૂંટણી. બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાઓની ચૂંટણીઓને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વડગામમાં તાલુકા સંઘની ચૂંટણી આગામી સમયમાં યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાલુકા સંઘમાં 16 ડિરેક્ટરની ચૂંટણી માટે પણ સત્તા માટેની ખેંચતાણ ચાલી રહી હતી. જો કે 16 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ થઈ જતા હવે માત્ર 5 બેઠકો માટે મથામણ ચાલી રહી છે. ત્યારે વડગામ તાલુકા સંઘની ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણની અસર આવનારા સમયમાં બનાસડેરીની ચૂંટણીમાં પણ પડી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. વડગામ માર્કેટ યાર્ડના ચેરમેન અને સ્થાનિક નેતા કેશરભાઈ પટેલની પેનલના હાલ 11 ડિરેક્ટર હાલ તાલુકા સંઘમાં બિનહરીફ થયા છે. ત્યારે આવનારી બનાસડેરીની ચૂંટણીમાં વડગામમાંથી કેશરભાઈ પણ ડિરેક્ટર માટે ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. વડગામ તાલુકા સંઘની ચૂંટણી મોટાભાગની બેઠકો બિનહરીફ થઈ છે. કયા પ્રકારે બિનહરીફ થઈ અને આગળ શું પરિસ્થિતિ છે? વડગામ તાલુકા ખરવી ત્યાં સહકારી સંઘની ચૂંટણી 16 સભ્યોની ચૂંટણી હાલ યોજાઈ રહી છે. એમાં 11 બેઠકો અમારી મારા નેજા હેઠળ લડતા તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બાકીની પણ 5 બેઠકો કદાચ આખરે બિનહરીફ થશે. અને વડગામ તાલુકાની પ્રજા, તમામ સમાજો, તમામ ખેડૂત લોકો અમારી સાથે છે. હાજી, વડગામ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં સંઘની જ્યારે ચૂંટણી ચાલી રહી, વડગામ તાલુકાના પ્રતિનિધિ તરીકે મારી ઉમેદવારી ચોક્કસ છે અને ચોક્કસ રહેવાની છે. લોકોનો મત એવો છે કે અહીંથી મજબૂત પ્રતિનિધિ મળે એવો લોકોનો મત છે. ચોક્કસ આગળ વધી રહ્યું છે. હવે હવે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના થકી કદાચ ઉમેદવારની પેનલ થશે એવો મારો મત છે.